તો આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. દીપડો દેખાયો હોવાના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં આ અગાઉ પણ દીપડો દેખાયાની ખબરો આવી ચૂકી છે. તેવામાં આ દ્રશ્યો પણ આપના ટીવી સ્ક્રીન પર. કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં બાથરૂમમાં દીપડો ઘૂસ્યો છે અને તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. દીપડાને લઈને દહેશતનો માહોલ અને આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દીપડો આ આયુર્વેદિક હોસ્પિટલની ના બાથરૂમમાં દેખાઈ રહ્યો છે અને તેને લઈને ભયનો માહોલ પણ ફેલાયો હતો. ગાંધીનગરની કોલવડા આયુર્વેદિક હોસ્પિટલના આ દ્રશ્યો છે અને આ હોસ્પિટલમાં દીપડો દેખાયો હતો અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ પહેલા પણ ગાંધીનગરમાં દીપડો દેખાયો હતો, જેને લઈને વન વિભાગે કામગીરી કરી હતી અને ફરી એકવાર ગાંધીનગરમાં દીપડો ઘૂસ્યો છે. કોલવડા આયુર્વેદિક હોસ્પિટલના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને બાથરૂમમાં દીપડો ઘૂસ્યો હોવાની ગાંધીનગરની આ ઘટના છે. કોલવડા આયુર્વેદિક હોસ્પિટલના બાથરૂમમાં દીપડો ઘૂસી ગયો હતો અને દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે દીપડો જ્યારે અંદર હતો ત્યારે આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. સંવાદદાતા નિર્મલ દવે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે. જી નિર્મલ. જે રીતે દહેશત મચાવી છે ગાંધીનગરમાં, આ લગભગ ત્રીજો કિસ્સો છે એક વર્ષની અંદર કે જેમાં દીપડો દેખાયો હોય. અગાઉ પણ ગાંધીનગરના સચિવાલયમાં પણ દીપડો દેખાયો હતો, તો બીજી તરફ ગાંધીનગરના જે ગામડા છે તેમાં પણ દીપડાએ દેખા દીધી હતી. આજે જે દીપડાએ દેખા દીધી છે તે એક હોસ્પિટલમાં આ દીપડાએ દેખા દીધી છે. ગાંધીનગરની નજીક આવેલું આ કોલાવડા ગામ છે કે જેની આયુર્વેદિક હોસ્પિટલની અંદર મોડી રાત્રે દીપડો ઘૂસી ગયો હતો. દીપડો આવ્યો અને હોસ્પિટલની અંદર તે ફર્યો પણ હતો અને ત્યારબાદ તે બાથરૂમની અંદર ઘૂસી ગયો હતો. જોકે આ બાબતની જાણ હોસ્પિટલનો જે કર્મચારી છે તેને થઈ હતી અને તેને ધ્યાન પર આવ્યું કે દીપડો અત્યારે બાથરૂમની અંદર ઘૂસી ગયો છે. એટલે એવા સંજોગોમાં તેણે બાથરૂમનો જે મેઇન ડોર છે તે મેઇન ડોર બંધ કરી અને દીપડાને પૂરી દીધો હતો. વન વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. દીપડાને હાલ પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ગામ અત્યારે દહેશતમાં જીવી રહ્યું છે, સાથે સાથે કુતૂહલવશ ગ્રામજનો હોસ્પિટલ આજુબાજુ પણ ભેગા થઈ ગયા છે. દીપડાને જોવા માટે તેઓ કુતૂહલવશ ભેગા થઈ ગયા છે. વન વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને દીપડાને પાંજરા પૂરવા માટે તજવીજ હાથ ધરી છે. બિલકુલ નિર્મલ, અત્યારે લોકડાઉનનો સમય છે, અવર જવર ઓછી હોય છે, એટલે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ આવતા હોય છે. પરંતુ કુતૂહલવશ લોકો જો એકઠા થતા હોય તો એ પણ એક જોખમી બાબત. બિલકુલ જોખમી બાબત એટલા માટે ઊભું થઈ શકે કેમ કે લોકડાઉનનો જે અત્યારે નિયમ અમલી છે 144ની કલમ પણ અમલી છે. ચાર કરતા વધારે લોકો નહીં ભેગા થવા માટેનો પણ અત્યારે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એટલે આવા સંજોગોમાં જાહેરનામાનો પણ ભંગ થઈ શકે ક્યાંક તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે. એટલે સ્થાનિક પોલીસ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને લોકોને એકઠા ન થવા માટે અપીલ કરી રહી છે, લોકોને દૂર મોકલી રહી છે. એક સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ અમલીકરણ કરવાનો પ્રયત્ન પોલીસ દ્વારા પણ. બિલકુલ નિર્મળ, તો હવે આ બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કારણ કે દીપડો ઘૂસવાની સાથે જ લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. આયુર્વેદિક હોસ્પિટલના બાથરૂમમાં દીપડાના આ દ્રશ્યો.